એક છોકરો હતો, ખૂબ મહત્વાકાંક્ષી. એનું નામ અબ્દુલ. નાનપણથી જ એને વિમાનોનો ખૂબ શોખ. વિમાન જુએ અને એને રોમાંચ થઈ આવે. કુતૂહલ થતું, આ વિમાન કેવી રીતે ઉડતું હશે, ઉડાડનારાઓ કેવા હશે, વિમાનમાં બેસવાની કેટલી મજા આવતી હશે. વિમાન વિશે જાણવા માટે એ તલપાપડ હતો. ધીમે ધીમે ઉંમર વધતી ગઈ, તેમ તેમ વિમાનનો આ શોખ એની મહત્વની મહત્વાકાંક્ષા બની ગયો. વિદ્યાર્થી મોટો થયો, હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ થવામાં હતું. એ વખતે એણે બાળપણના શોખને વ્યવસાય બનાવવાનું નક્કી કરી લીધું. એણે એરફોર્સના પાયલટ બનવાનું નક્કી કરી લીધું. દિવસ રાત મહેનત કરવા માંડ્યો. એને લગતા પુસ્તકો, સામાન્ય જ્ઞાન, એનો અભ્યાસક્રમ વગેરે દરેકે દરેક એની રીતે એ પાયલટ બનવાની મહત્વાકાંક્ષાને પૂર્ણ કરવા લાગી ગયો. એરફોર્સમાં પાયલટ બનવાનો અભ્યાસક્રમ એને પૂરો કર્યો. એ માટેની પરીક્ષાઓ આપી પાસ થઈ ગયો. હવે એની મહત્વાકાંક્ષા વચ્ચે માત્ર હાથ વેદનું જ છેટું હતું. એરફોર્સ પાયલટની ફાઇનલ પસંદગી માટે એ છોકરો દહેરાદૂન ગયો. અબ્દુલનો ક્રમ 9મો હતો. એને મનમાં હતું કે એ જરૂર સિલેક્ટ થશે, પણ મેડિકલ એક્ઝામિનેશનમાં એની પસંદગી ના થઈ. બાકીના 8 જણા સિલેક્ટ થઈ ગયા. કેટલો મોટો આઘાત! વર્ષોની મહેનત અને મહત્વાકાંક્ષા પાણીમાં ગઈ. અબ્દુલ પાયલટ ના બની શક્યો. સામાન્ય માણસ હોય તો આવી ઘટનાથી ભાંગી જાય, તૂટી જાય, ટુકડા થઈ જાય, પણ અબ્દુલ ના ડગ્યો. હવે એ કદી એરફોર્સનો પાયલટ નહોતો બની શકવાનો, એ વાત નક્કી હતી. તેમ છતાં એણે એની મહત્વાકાંક્ષાને મરવા ન દીધી. એણે નક્કી કર્યું કે ગમે તે થાય, હું એરફોર્સના વિમાનમાં જરૂર બેસીશ. વર્ષો વીતતા ગયા. અબ્દુલને જાણનારા બધા એના પર હસી રહ્યા હતા. આખરે એક દિવસ એણે એની મહત્વાકાંક્ષા જરૂર પૂર્ણ કરી. અબ્દુલે ખૂબ મહેનત કરી અને એક દિવસ એ દેશના સર્વોચ્ચ પદ સુધી, રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચી ગયો. હા, એ અબ્દુલ એટલે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય અબ્દુલ કલામ સાહેબ. એમણે એમના એક ભાષણમાં આ વાત કરતા કહ્યું કે આખરે મેં મારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરી, એક નહીં તો બીજી રીતે. રાષ્ટ્રપતિ બન્યા પછી હું એરફોર્સના વિમાનમાં બેઠો અને મને ઉડવાની તક મળી. સાર એ છે કે તમારી મહત્વાકાંક્ષા પૂર્ણ કરવાનો એક રસ્તો નાશ પામે તો પણ હાર ન માનો. બીજા અનેક રસ્તાઓ છે. ચાલી નીકળો